જે વિકાસનું રોલ મોડલ બન્યું છે એમાં હજુ પણ આપણે આગળ વધીએ અને આ દેશની આ ગુજરાતની જે કઈ વિકાસની રાજનીતિ છે એમાં આપ સૌનો સાથ અને સહયોગ મળતો રહે ધન્યવાદ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત આપનો ખૂબ ખૂબ આભાર આપ હતા માનનીય મંત્રી રાજ્ય કક્ષા આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ ગુજરાત રાજ્ય શ્રી કિશોરભાઈ કનાણી સાહેબ અને હવે માન્ય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણ વિધિ તરફ આપણે સૌ આગળ વધીએ હું વિનંતી કરું છું માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને કે આ તબક્કે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર વિવિધ પ્રકલ્પોની તકતીઓને અનાવરણ વિધિ કરીને જાહેર જનતાને સમર્પિત કરશો અંગે રૂપિયા ચારસો ઓગણત્રીસ પૂર્ણાંક સાહીઠ કરોડના ખર્ચે લોકાર્પણ તથા ખાત મૂળ થનાર વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણ વિધિ આજ રોજ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે જઈ રહ્યું છે ત્યારે તાળીઓના ગડગડાટથી આપણે આ અવસરને યાદગાર બનાવીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હવે વિનંતી કરું છું માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને

मन्य ईश्वर भाई मन किशोर भाई सूरत लोकप्रिय सांसदों सी आर पाटिल दर्शनाबेन सूरत मेयर श्रीमती बेन, सूरत तमाम धारा सभ्य कलेक्टर धारासभ्यश्रीओ कमिश्नर कमिश्नरश्री कॉर्पोरेशन बदा पदाधिकारी પાર્ટીના શહેરના પ્રમુખ નીતિનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત સૌ સુરતના વાલા ભાઈઓ અને બહેનો સૌપ્રથમ સુરત કોર્પોરેશન સુડા અને એસટી આ બધાના અધિકારી પદાધિકારીઓને આજના આ લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ચારસો ત્રીસ કરોડના કામો એક મંચ ઉપરથી એક ગામમાં થઈ રહ્યા છે આદરણીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી વિકાસની રાજનીતિ વિકાસની હરણફાળ એમને પ્રસ્થાપિત કરી ગુજરાતમાં કરોડો રૂપિયાના વિકાસના કામો દર પાંચ દસ કિલોમીટરે આપને જોવા મળે આ પ્રકારે આખી વ્યવસ્થા ઊભી કરીને જે અગાઉ કહેવાતું તું કોંગ્રેસના શાસનમાં રાજીવ ગાંધીએ કીધું તું કે રૂપિયો મોકલું છું પંદર પૈસા પહોંચે છે

જે રીતે દુનિયા આખી આગળ વધી રહી છે એમાં ગુજરાત પાછળના રહે સુરત પાછળના રહે અને વિકાસના કામો આગામી વર્ષોનો વિચાર કરીને અત્યારથી બે કદમ આગળ વધીને આવનારા દિવસોનો વિચાર કરીને સતત વિકાસના કામો કરતા જવા આ સુરત કોર્પોરેશનની પરંપરા રહી છે ભારતમાં ટોપ શહેરોમાં આજે સુરતનું નામ છે સ્માર્ટ સિટીમાં પણ નંબર વન છે અને જે રીતે છેલ્લા બે દાયકામાં સુરતે વિકાસ કર્યો છે સુરતનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ સેક્ટર અને બધી સુવિધાઓમાં સુરતે બે કદમ આગળ વધીને આ બધી વ્યવસ્થાઓ ઉભી કરી છેલ્લા ચાર વર્ષથી એ વિકાસની હરણફાળને આપણે સતત આગળ વધવા દીધી છે ગુજરાતના બસ સ્ટેન્ડો એ એરપોર્ટ જેવા બને એરપોર્ટ જેવી સુવિધાઓ હોય ચોવીસ કલાક સફાઈ હોય ટોયલેટ બ્લોક પણ એરપોર્ટ જેવા સાફ સુથરા હોય ફૂડ કોર્ટ હોય જેમાં વર્લ્ડ ક્લાસ ફ્રેન્ચાઇસી અને એના આધાર ઉપર ત્યાં ફૂડ મળતું હોય સમય હોય તો એર કન્ડિશન વેટિંગ રૂમ હોય જીપીએસ સિસ્ટમ બારીમાં બેઠેલો કર્મચારી મૂડમાં હોય તો સરખા જવાબ આપે સરખા જવાબ ન દે કઈ બસ ક્યારે આવશે કયા ઉપર ઉપરસે કયા પ્લેટફોર્મ ઉપરથી ઉપડશે આ પૂછી પૂછીને લોકો થાકી જતા હતા હવે એને બદલે ઇલેક્ટ્રોનિક સાઈન બોર્ડ હોય જે એરપોર્ટમાં હોય છે કે તમને સાઇન બોર્ડ માં જ ખબર પડે કે કઈ બસ કેટલા વાગે કયા પ્લેટફોર્મ ઉપર આવે છે અને કેટલા આ પ્રકારે મોલની સુવિધા હોય અને એવા આપણે છ બસ સ્ટેન્ડ ગુજરાતમાં ચાલુ કરી દીધા છે બરોડાનું બસ સ્ટેન્ડ ગીતા મંદિરનું બસ સ્ટેન્ડ રાણીનું બસ સ્ટેન્ડ મહેસાણાનું બસ સ્ટેન્ડ અને અત્યારે સુરતમાં એ બસ સ્ટેન્ડ આપણે ચાલુ કર્યું છે બીજા નવ બસ સ્ટેન્ડ બની રહ્યા છે અને આવનારા દિવસોમાં તમામ જિલ્લા કેન્દ્રનું બસ સ્ટેન્ડ એ એરપોર્ટ જેવું બસ પોર્ટ હોય એવી સુવિધાઓ હોય એ રીતે ગુજરાતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં આપણે એક રિવોલ્યુશન લાવી રહ્યા છે વોલ્વો બસોમાં વધારો કરી રહ્યા છે દરરોજ પચીસ લાખ મુસાફરો એસટીમાં જાય છે એની સુવિધાઓની ચિંતા કરીએ છીએ આપણે નવી બસો લગાવી છે સ્લીપિંગ કોચ ઉમેર્યા છે અને સ્લીપિંગ કોચ પણ પ્રાઇવેટ બોડી બિલ્ડર નહીં એસટી ના કર્મચારી એસટી ના એ બોડી બિલ્ડિંગ કરીને એક એસટી નું એમને પરાક્રમ કર્યું છે મની બસો વધારીએ છીએ જેથી ગામડાના અંતરિયાળ વિસ્તારમાં બસની સર્વિસ કોઈ અટકી ન જાય એની વ્યવસ્થાઓ કરીએ છીએ આજે સુડાણી ઓફિસનું પણ ઉદ્ઘાટન થયું છે રીંગ રોડ સુરતનો ઘણા વર્ષથી પેન્ડિંગ હતો એ રીંગ રોડની સરકારે મંજૂરી આપી દીધી છે હવે રીંગ રોડનું કામ થઈ રહ્યું છે ડ્રાફ્ટ ટીપી સ્કીમ સુરતનો ડીપી પ્લાન એ પણ ટૂંક સમયમાં આપણે પૂરો કરવાના છીએ અને સુરતની સિત્તોતેર ટીપી સ્કીમો એ છ મહિનામાં પૂરી થાય એ માટેના બધા તૈયારીઓ ચાલી રહી છે ટીપી સ્કીમો અને ડીપી પ્લાન એના ઉપર વિકાસ ઉભો હોય છે વિકાસ સુરતનો અટકે નહીં એટલા માટે ગુજરાતની તમામ ટીપી સ્કીમો એ ઝડપથી થાય એ પણ સરકારે નિર્ણય કરી લીધા છે અને આવનારા દિવસોમાં ઝડપથી ટીપી સ્કીમો પતે પંદર છે એ વ્યવસ્થાને બદલાવીને આ મહિનામાં મહિનામાં બધી ટીપી સ્કીમો પૂરી થાય એ દિશામાં આપણે નિર્ણયો કર્યા છે તમામ લોકો એટલે કે રેસીડેન્શિયલ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ આ નકશા પાસ કરાવવામાં લોકો થાકી જતા હતા બાર બાર મહિના લાગે જાત જાતની માટે સરકારે તમામ નકશાઓ આખા ગુજરાતમાં બધી ઓથોરિટી પછી મ્યુનિસિપાલિટી હોય કોર્પોરેશન હોય કે અર્બન ઓથોરિટી હોય તમામ નકશા ઓનલાઈન કરી દીધા છે ઓનલાઈન નકશા પુટઅપ થાય ચોવીસ કલાકમાં નકશા પાસ થાય આ પ્રકારની આખી વ્યવસ્થા ઓનલાઈન કરીને એક નવી વ્યવસ્થાનો આપણે પદાર્પણ કર્યું છે કોમન જીડીસીઆર આપણે બનાવી નાખ્યા છે પહેલા જીડીસીઆરોમાં વિસંગતતાઓ હતી અને એને કારણે પ્રોબ્લેમો હતા એ તમામ પ્રોબ્લેમો દૂર કરીને કોમન જીડીસીઆર સરકારે કહી દો છે સરકાર નિર્ણાયક છે કાલ કરવું છે આજ કરવું છે સવાર સૂરજ ઉગે અને દરરોજ નવા બે ત્રણ નિર્ણયો થાય એ દિશામાં ફાસ્ટ ટ્રેક આ સરકાર આગળ વધી રહી છે ભાઈઓ આજે અનેક લોકાર્પણો થયા છે બીઆરટીએસ પણ એક બેસ્ટ મોડેલ તરીકે ગુજરાતમાં સફળ થયું છે આજે આ બીઆરટીએસ નું વર્કશોપનું પણ અહીંયા આપણે લોકાર્પણ કરી રહ્યા છે હમણાં સ્માર્ટ સિટીના કાર્યક્રમમાંથી અમે લોકો આવ્યા છીએ અને બિઝનેસ બિઝનેસ ઓફ આપણે કરી રહ્યા છીએ કે તમામ વસ્તુ ટેકનોલોજીના ઉપયોગ સાથે આપણે ઝડપથી આ બધી લોકોની સુવિધા પ્રાપ્ત થાય સુરતમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ પણ ચાલુ થઈ ગઈ છે કોર્પોરેશનના એક ભવનમાં આખા સુરતની બધી વ્યવસ્થાઓ પછી પાણીની હશે ડ્રેનેજની હશે લાઇટની હશે બીઆરટીએસની હશે ટ્રાફિકની વ્યવસ્થા હશે એન્ક્રોચમેન્ટની વ્યવસ્થા હશે હશે સફાઈની કામ આ બધું દરરોજ ત્યાંથી કમાન્ડ થાય અને જ્યાં ક્યાંય સમસ્યાઓ હોય ફરિયાદો આવે એ ફરિયાદોને નિકાલ કરવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમની પણ આપણે એ વ્યવસ્થાઓ ગુજરાતના તમામ મહાનગરોમાં એક પછી એક આપણે કરી રહ્યા છીએ કહેવાનો મતલબ એ છે કે ટેકનોલોજીનો ઉપયોગ અને વર્લ્ડ ક્લાસ સિટી સાથે આપણી સ્પર્ધા અને એના આધાર ઉપર એ વિકાસની દિશા આપણે નક્કી કરી છે અને એટલા માટે ગુજરાતની સરકારે ઝડપી નિર્ણયો કરીને વિકાસ ખુદ કે ભૂસકે આગળ વધે કારણ કે હવે ગુજરાતમાં પચાસ ટકા પબ્લિક અર્બનાઇઝેશનમાં અર્બનમાં રહે છે પચાસ ટકા રૂરલમાં રહે છે તો રૂરલ અને અર્બન આ બંનેનો વિકાસ એક સરખી રીતે વિકાસ થાય એ દિશામાં આપણે આગળ વધ્યા છીએ છીએ સાથે હમણાં સરકારે એક નિર્ણય કર્યો કે અકસ્માત થાય એના ગોલ્ડન અવર્સમાં એને ટ્રીટમેન્ટ મળે અને લોકોના જીવ બચે અને અકસ્માત અજાણ્યા માણસનો થયો હોય એને હોસ્પિટલમાં લઈ જાય પૈસા ઓપરેશન કે ટ્રીટમેન્ટ કરવામાં હોસ્પિટલ માગે નહી સરકાર એના સંબંધી બનીને એની ચિંતા કરીને પચાસ હજાર રૂપિયા એ સરકાર આપશે અને એનો જીવ બચે એની વ્યવસ્થા આ રાજ્ય સરકારે કરી છે આ પ્રકારે એક સંવેદનશીલ સરકાર નિર્ણાયક સરકાર અને પારદર્શી સરકાર ભ્રષ્ટાચાર સામેનો પણ જંગ શરૂ છે આપણે વધુ મજબૂત બનાવી રહ્યા છીએ ડિપાર્ટમેન્ટને એમને પૂરતા અધિકારીઓ પૂરતા વકીલો અને ટેકનોલોજીની વ્યવસ્થા સરકારે કરી આપી છે અને લોકોને તકલીફ ના પડે પૈસા વગર કામ થતું નથી એ ભાવનાને તોડવી છે આપણે એ માન્યતાને તોડવી છે અને આ પ્રકારે આખી વ્યવસ્થા બનાવીને એન્ટી કરપ્શન એટલે કરપ્શન સામેનો જંગ અને એમાં ઝીરો ટોલરન્સી એ સાથે સરકાર આગળ વધી રહી છે સાથે સાથે કાયદો વ્યવસ્થામાં પણ સરકારે અનેક સુવિધા પોલીસ બળને મજબૂત કરવા માટે ઉભી કરી છે તમામ શહેરોમાં સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસના અધિકારીઓને અને કર્મચારીને સુસજ્જિત કર્યા છે સ્માર્ટ ફોન છ હજાર કર્મચારીઓને આપ્યા છે જેમાં છાસઠ હજાર ગુનેગારોનો ઇતિહાસ એ ફોનમાં લખેલો હશે પાસપોર્ટ માટે ધક્કા ખાવા પડતા હતા એને બદલે પોલીસ કર્મચારી ઘરે આવશે અને સ્માર્ટફોનના માધ્યમથી દસ મિનિટમાં વેરીફિકેશન કરી અને લોકોને સુવિધા આપશે સાથે સાથે ગુનેગારોના ઇતિહાસ એમાં હશે કોઈ ગુનેગાર છટકી ના જાય એ દિશામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પાતાળમાંથી પણ ગુનેગારને કાઢીને એને નસ્યત થાય એ દિશામાં રાજ્ય સરકારે આધુનિક વ્યવસ્થાથી આપણે આગળ વધ્યા છીએ આપણે બધાને ખબર છે થોડા દિવસો પહેલા સુરતમાં વીસ કરોડ હીરાની લૂંટ થઈ હતી અને આપણે આ આધુનિક સાધનોની વ્યવસ્થાથી ઉત્તર પ્રદેશથી પણ ગુનેગારને પકડીને એ વીસ કરોડના હીરા પાછા જેના માલિક હતા એને અપાવીને આખી વ્યવસ્થા આપણે ઊભી કરી અને ગુનેગારોને જેલના સળિયા પાછળ આપણે મોકલી દીધા છે સરકારે ચોમાસા પહેલા સુજલામ સુફલામ જળ અભિયાન ઉભું કર્યું છે મને આનંદ છે કે પેલી મે શરૂ થયેલું અભિયાન એકત્રીસ દિવસનું અભિયાન હજી તો વીસ દિવસ પૂરા થયા છે પેલે દિવસે શરૂઆત કરી ત્યારે પાંચસો ને સત્તર જેસીબી હતા આજે ચાર હજાર થી વધુ જેસીબી આજે તળાવો ઊંડા કરી રહ્યા છે પહેલી મે માત્ર બે હજાર ટ્રેક્ટરો અને ડમ્પરો કામમાં હતા આજે બાર હજાર થી વધુ ટ્રેક્ટર ને ડમ્પર આજે માટી ઉપાડીને આ તળાવો ને કેનાલો સાફ કરી રહ્યા છે મૃતપાય થયેલી નદીઓને પુનજીવિત કરી રહ્યા છે પેલી મે કામ શરૂ કર્યા ત્યારે શ્રમદાન કરનારા સત્યાવીસ હજાર શ્રમિકો હતા આજે સવા ત્રણ લાખ શ્રમિકો આ વીસ દિવસમાં જનતાએ આ પોતાનું અભિયાન ગણીને એ જળ અભિયાન ને જન અભિયાન બનાવીને આગળ વધી રહ્યા છે સરકારે નિર્ણય કર્યો છે કે રિસોર્સિસ રિચાર્જિંગ રિસાયકલિંગ રિડ્યુસ પાણીનો કરકસરી ઉપયોગ આ બધા શબ્દોને જોડીને પાણી એ પ્રભુનો પ્રસાદ છે પીવાના પાણીનો દુકાળ હવે ભૂતકાળ બનાવો છો ગુજરાતને પાણીદાર બનાવવું છે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે અને એટલા માટે તાપી મહી સાબરમતી દરોઈ કઢાણા કે દાંતીવાડા કે સીપુ જેવા બંધોનો સરદાર સરોવરનો ઉપયોગ તો કરીએ છીએ એમાં એડિશન કરવું છે અને એટલે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાઓ ઉપર ડિસેલિનેશન પ્લાન્ટ લગાવીને દરિયાના ખારા પાણીને મીઠા કરીને જનતાને આપવા છે જેમાંથી ખેતી થાય ઉદ્યોગોને પાણી મળે પીવાના પાણીનો પણ ઉપયોગ થાય ટર્બિલિટી એટલી ઘટાડી દઈએ જે રીતે દુનિયા આજે ડિસેલિનેશન ઉપર આગળ વધી રહી છે ગુજરાતે એમાં લીડ લીધી છે આઠસો કરોડના ખર્ચે જામનગર પાસે જોડિયામાં આ પ્લાન્ટ નું કામ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે ટેન્ડરો બધા ફાઈનલ થઈ ગયા છે સરકાર આગળ વધી રહી છે આવનારા દિવસોમાં આવા દસ પ્લાન્ટ લગાવીને દરિયાના પાણીને પણ મીઠા કરીને ઉપયોગ કરવો છું મોટા શહેરોમાં દરરોજ લાખો ગેલન પાણી ડ્રેનેજમાં વહ્યું જાય છે ગટરમાં વહ્યું જાય છે એનું રિસાયકલિંગ કરવું છું એની પોલિસી પણ ટૂંક સમયમાં સરકાર જાહેર કરે છે અને એ પાણીનો પુનઃ ઉપયોગ થાય પાણીને શુદ્ધ કરીને રિસાયકલ કરીને એ પાણી ઉદ્યોગોને મળે એ પાણી કન્સ્ટ્રક્શનમાં એક્ટિવિટીમાં વપરાય એ પાણી ખેતીમાં જાય અને પાણીનો અભાવ એમાંથી બહાર નીકળવા માગીએ છીએ આ રીતે સરકાર પાણીના બુંદ બૂંદનો ઉપયોગ કરીને આવનારા દિવસોમાં ભવિષ્યની પેઢી ને દુકાળ ના પડે ખરા અર્થમાં સુજલામ સુફલામ બને પાણીથી થી તરબોળ જમીનો હોય લીલી હરિયાળી હોય ખેડૂતને પણ ઉપયોગ થાય પશુપાલકોને પણ ઉપયોગ થાય દૂધનું ઉત્પાદન વધે અને એટલે જ કહે છે ને કે ઘી દૂધની નદી વહે દૂધનું ઉત્પાદન વધે અને એના આધારે ગુજરાતને સુજલામ સુફલામ બનાવવું છે આપણે અને ભાઈઓ બહેનો આ ઈશ્વરી કાર્યને જનતાએ પોતાનું ગણી લોક ભાગીદારીથી પચાસ ટકા ખર્ચો સરકાર કરશે પચાસ ટકા ખર્ચો જનતા કરી રહી છે અને જનતા ખુલ્લા મનથી ખુલ્લા હાથથી ફાળો આપી રહી છે અને આ જળ અભિયાન એ ભારતનું મોટામાં મોટું જળ અભિયાન ગુજરાતમાં થઈ રહ્યું છે ત્યારે આ ગુજરાતના સર્વાંગી વિકાસમાં સુરત પણ અગ્રેસર છે સુરતીઓ પણ છે છે સુરતમાં તમામ લોકો આ સુરત એવું સિટી છે કે જેમાં બધા લોકો બધા પ્રાંતના લોકો બધા જિલ્લાના લોકો અહીંયા રહે છે અને આ સુરત બધાને રોજીરોટી આપે છે સુરતમાં આવેલો માનવી રોજી રોટી વગરનો ન હોય બે પાંદડે થાય આ પ્રકારની સુરતની જે છાપ છે એમાં સુરતની બધી સુવિધાઓ ઊભી થાય ખરા અર્થમાં સુરત ખૂબ બને એવી પ્રાર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય આપનો ખૂબ ખૂબ આભાર આ હતા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને આ સાથે જ આજનો આ જાહેર સમારંભ પૂર્ણ જાહેર કરીએ છીએ આ તબક્કે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરીએ છીએ સાથે જાહેર જનતાનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ અને હવે અડાજોડમાં ભગ્ય અને અધ્યત એવા બસ કોર્ટનું નિર્માણ થયું છે જે સુંદરતા 950 चौकोर मीटर की विशाल जगह में ₹62 करोड़ ना खर्चे बन्यू छे एक आइकॉनिक बस टर्मिनल હવે બસમાં ટ્રાવેલ કરવામાં કોઈ અવ્યવસ્થા નહીં થાય કેમ કે અહીં છે અલગ અલગ કેટેગરીના કુલ 28 પ્લેટફોર્મ્સ ઇન્ક્વાયરી રેઝર્વેશન અને ટિકિટિંગ ઓફિસ ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર મુસાફરો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા સ્ત્રીઓ માટે અલગથી બેઠક વ્યવસ્થા પણ ખરી